તેઓને બીજી વાર મૂળ બનાવી શકાશે? આઈ એમ અપ્રેડ સો મને તો યુનિક છે ભાઈ. એલન કેલરને યુનિક હતી કે આપણા જે મજૂરો છે, આપણા કામદારો છે, આપણા વર્કરો છે, એ કદાચ મૂળ બની જાય અને એવું પણ બને કે એ લોકો આમાં ફસાઈ જાય, ગારમાં ફસાઈ જાય. કારણ કે જે માલિકો જે છે એના દ્વારા કહેવામાં આવે તો એ વસ્તુ બની શકે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ઓ ટુ ઓલ્ટર ઓ ધીસ્વ. લોકો હંમેશા આવા સસ્પેક્ટેબલ એટલે સંવેદનશીલ, સંવેદનશીલ ટુ ઓલ્ટર એટલે ભાષણ અને શોધ એટલે પ્રકાર, આ પ્રકારના ભાષણમાં હંમેશા લોકો ફસાઈ જતા હોય છે. અને કોઈ કોઈ વાત કરે આપણી ઘણીવાર વાત નથી થતી. ભાઈ અને બહેનો, જ્યારે હું પીએમ બનીશ ત્યારે તમારા ખાતામાં 10-12 લાખ તો એમના માગી જાય. 10-12 લાખ આવવાની તો નોંધની વાત, અત્યારે લઈ લીધા. એટલે આવા ઓલા ભાષણથી આપણે બધાએ જેને આપણે મત દઈ દીધો હંજા વગર બધાને ખબર જ છે બરોબર. પછી તકલીફ પણ પડે તો આવું છે. તો આવી વસ્તુ પણ બની શકે. નોટબંધી થઈ ગઈ, નોટબંધી કોને ફાયદો થયો? માત્ર ને માત્ર સરકારને. આપણે કોઈ કઈ ફાયદો નથી. કારણનાળું જે છે, કારણનાળું તો વાત જ હોય છે. વર્ષોથી એવી હતી, નોટબંધી કરી કારણનાળું બંધ કરી દીધું. વિદેશમાંથી પાછું લાવતો, વિદેશમાંથી કંઈક તો વયું જાય છે. તો આવી બને તો ભોળા ભાષણથી લોકો હંમેશા આવા પ્રકારના સંવેદનશીલ ભાષણ હોય ને લોકો ફસાઈ જાય. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેડ ટુ ઓલ્ટરિંગ ઓફ ધીસ સોલ. ધ વર્કર નો ધે હેવ નો ઇનેમી એક્સેપ્ટ ધેર માસ્ટર. મસ્ત વાત કહી દીધું. લોકોને ખબર હોવી જોઈએ, જાણવા જોઈએ, કે મને ખબર જ હોય કે એમના દુશ્મન માત્ર એમના માલિક જ છે. એમના માલિક સિવાય એમનું કોઈ દુશ્મન નથી. ખરેખર આ વાત હકીકત છે, સાચી છે. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર આર નો વોરન્ટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. એ લોકો જે દોબાવ છે, ગઢેડા છે, એ લોકોને ખબર જ નથી હોતી. ધારો કે કોઈ કામદાર છે, મજૂર છે, તો એ કોઈ કારખાનામાં કામ કરે છે, કોઈ બીજી જગ્યાએ કોઈ ફેક્ટરીમાં કામ કરે છે, તો એની માટે કોઈ વોરંટી નથી, વોરંટ નથી એની પાસે એવો, કે જેના માટે કોઈ એવા દસ્તાવેજ નથી એની પાસે કે એનો માલિક જે છે એની, એના બાળકોની, એની પત્નીની સેફ્ટી હોય. મરી ગયો તો ગયો ભાઈ, પતિ ગયો પછી પચાસ હજાર પતાવી દેવાનું, નહીં તો એ નથી આપતા. તો એની કોઈ સેફ્ટીની ગેરંટી હોતી નથી. તેનો એક ઓનેસ્ટ સ્વેટ, સ્વેટ એટલે પરસો વાળો, રેસિસ્ટ ટોઇલ એન્ડ યોર સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વોટ ફાઇટિંગ ફોર યર. એ લોકો જાણે છે કે ઈમાનદારીથી સ્વેટ પરસો વાળો અને પ્રેસિસ્ટન્સ એટલે પ્રેસિસ્ટન્સ ટોઇલ એટલે કઠોર પરિશ્રમ, આવો ઈમાનદારીનો પરસો સતત પરસો પાડવાથી વર્ષોના અંત પછી પણ આ કામદારોને કશું મળતું નથી. યે ડીપ ડાઉન ઓન ધે પોલીસ હાર્ટ ધે બિલીવ ધે અ કન્ટ્રી ઓન બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ મિથ્યા અભિમાન. વેનિટી એટલે મિથ્યા અભિમાન. આ લોકો મૂર્ખ જેવી વાત કરે છે અને વર્ષોના કઠોર પરિશ્રમ પછી પણ તેઓ લડવા માટે તૈયાર થઈ જાય છે અને મનમાં એવું માને છે. શું માને છે? કે એક મારું રાષ્ટ્ર છે, મારો એક દેશ છે અને એના માટે મરવા તૈયાર થઈ જાય. ભાઈ મરવા તૈયાર થઈ જાય ખરેખર કોઈ ગુલામ કહેવાય, ગુલામ કહેવાય. ખોટું મનમાં અભિમાન હોય બરોબર, એ ગુલામ કહેવાય. મરવા માટે તૈયાર થઈ જાઓ છો. વર્ષો સુધી કામ કર્યા પછી પણ તમારી, તમારા વાઇફની, બાળકોની એની કોઈ જો ગેરંટી ન લેતું હોય, કોઈ તમે મરવા તૈયાર થઈ જાવ તો તમને મનમાં પોતો વેમ જ છે. માટે જાગો, જાગો ગ્રાહક, જાગો અને પૈસા લઈને ભાગો, એવી વાત નથી બરાબર. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ ફ્લેવર વર્સ અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇનીઝ એન્ડ સિલી વર્કર્સ આર. ક્લેવર વન્સ, ક્લેવર એટલે હોશિયાર, ચતુર લોકો, જે બુદ્ધિશાળી છે એ જાણે છે હાઈ પ્લેસ જે ઊંચા માથે બેઠા છે. ધ
સોસાયટીસ એન્ડ સિલી ધ વર્કર્સ આર આ કામદારો બેવકૂફ અને કેવી બાળક બુદ્ધિવાળા છે ચાઇલ્ડિશ અને બાળક બુદ્ધિ સિલી વર્કર કેટલા મૂર્ખ છે મને ખબર છે બે પગ મારે ને તો કે ઉડી જાય ધે નો ધેટ ઇફ ધ ગવર્નમેન્ટ ડ્રેસ ધ ધેમ અપ ઇન ખાકી એન્ડ ગિવ ધેમ રાઇફલ એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર they will go on to fight when it will be born the over enemy ધારો કે એમના દુશ્મન છે સોરી આજે ઉચ્ચ સ્થાન પર બેઠેલા લોકો છે એ લોકોને સરકાર એને કે ભાઈ કામ કરો ખાતી ડ્રેસ પહેરી હાલો ડ્રેસ પહેરી અને લાઈફ પર લઈ ગયા બંદૂક લઈ ગયે અને કહી ગયા ભાઈ વાંચવા જવાનું છે તો અને બે ગામ થઈ ગયો તો બે વાંચવા ઓગાળીને આવો તો પાછો પહોંચી જાય એ લોકો ખબર છે કાકા વગરની ફાઇટ કરી લેશે નિરંતર ભલે ભલે તેની કે નિરંતર અને પોતાના દુશ્મનો આવે એમ મરવા માટે પણ તૈયાર થઈ જશે તે આ તો એમને હું શીખવવામાં આવે છે ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર એટલે બીજા હું શીખવવામાં આવ્યું છે આપણે બધાને એવું કહેવામાં આવ્યું આપણા દેશની વાત નથી ભાઈ આ તો અમેરિકાની વાત છે બહાદુર માણસ હંમેશા પોતાના દેશ માટે મરી જાય છે તો હું મૂર્ખ માણસ જીવે એવું હોય વોટ અ પ્રાઇસ ટુ પે ફોર વેક્સ એટલે અસ્પષ્ટ વેક્સ આઈડિયા વેક્સ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચાર શ્રેણી ચોખ્ખો વિચાર શ્રેણી નહીં વોટ અ પ્રાઇસ ટુ પે ફોર વેક્સ આઈડિયા ટુ લાઈફ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન હવે આટલા બધા એવું શીખવવામાં આવે છે કે ભાઈ આ મરી જાય છે અને અસ્પષ્ટ વિચાર શ્રેણી માટે શું કિંમત અદા કરવી પડશે પ્રાઇસ અને કિંમત અધર મિલિયન્સ ક્રિપલ એન્ડ બ્લાઇન્ડ ફોર લાઈફ ઘણા લોકો હવે આપણું યુદ્ધ થાય તો શું થાય ઘણા લોકો અપંગ બની જાય ઘણા લોકો આંકડા પણ બની જાય એક્ઝિસ્ટન્સ મેઇન હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ આ લોકોનું જે અસ્તિત્વ છે ટકાવું ખરેખર હજારો લાખોમાં લાખો યુવાને જિંદગી ગુમાવવી પડે આના માટે અને ઘણા લોકોને આવો અંધાપો મળે અને અંધકારમય જીવન પર બની જાય ધ અચીવમેન્ટ એન્ડ ધ લેગસી લેગસી ઓફ જનરેશન એટલે પરંપરાગત વારસો લેગસી ઓફ જનરેશન એટલે પરંપરાગત વારસો જનરેશન એટલે પહેલી પરંપરા આપણી પેઢી જે છે એનો વારસો જે આવતો હોય સ્વિફ્ટ અવે મોમેન્ટ એન્ડ નો મની બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી અને અંધકારમય બની જશે અને આ ક્ષણભરમાં બધું વેર નીકળે થઈ જશે આપણો જે પરંપરાગત વારસો જે આવ્યો આવે છે એ પણ બધું દેખાઈ જશે ભાઈ આ એક બહુ ખરેખર જોઈએ તો મોટી બધી દુઃખની વાત છે ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ કોમ્પ્રિહેન્શન આ ખરેખર ભયાનક વસ્તુ સમજી શકાય એવી છે કોમ્પ્રિહેન્શન સમજી શકાય એવી વસ્તુ છે ઇફ ધ થિંગ્સ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ ક્લોથ હાઉસ એન્ડ વોર્નેટ યુ એજ્યુકેટ એન્ડ ક્રિસ્ટ યુ યોર ચિલ્ડ્રન ધારો કે આ બધી વસ્તુ તમે ભયંકર બલિદાન આપી શકો અને દેશ માટે તમે ધારો કે મરી જાઓ તો તમે ભોજન કપડાં મકાન લાકડીઓ હૂફ આપી તમારા બાળકોને સંભાળી લીધા સંભાળી લે છે ભણાવે છે એવું થઈ શકે તે તોય એન્ડ લીવ ડાય ફોર અધર પીપલ કન્ટ્રી હવે માત્ર આ ખાલી આવી મનની સંતોષકારક ખાલી આવી વાતો જ કરવામાં આવે છે અને આ જ પ્રકારે બધાને આગળ કરી દેવામાં આવે છે અધર પીપલ કન્ટ્રીઝ અધર પીપલ લાઈક લિબર્ટીઝ એન્ડ અધર પીપલ હેપીનેસ બીજા દેશની સ્વતંત્રતા બીજા દેશની ખુશી માટે બીજા દેશની હેપીનેસ ખુશી માટે આ લોકો માત્ર મજૂરો જ આગળ વધ્યા રહે છે વર્કર હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન આજે મજૂરો છે કામદારો છે એમની કોઈ પણ જાતની સ્વતંત્રતા હોતી નથી ધે આર નોટ ફ્રી વેન ધે આર compared to work 12 to 10 or 8 hours a day ઈ લોકોને ફરજ પાડવામાં આવે છે આપણે ઘણી જગ્યાએ એવું બને છે પણ એ ફરજ નથી પડતા એ એક્સ્ટ્રા પૈસા મળે છે આ તો એ સમયની વાત છે
આપણે ક્લાસમાં પણ અગાઉ વાત કરી હતી એ પ્રમાણે અને હેન્ડ ફિલ્મમાં સાંભળજો. થેન્ક યુ.